इसकी टोपी उसके सर बस थई आवू रह्यो छे। जे रीते आम आदमी पार्टी आरोप लगावी रही छे के बीजेपी कांग्रेस मिल बाट के खाएंगे, कई ए रीते आ राजनीति रमी रही छे। परंतु चूंटणी नु आ वर्ष एटले आ राजनीति पण केटली पोसाय, कोने पोसाय ए पण एक सवाल छे ने अर्जुन भाई। आ राजनीति जे रीते तमे खुलासो करी रह्या छो, रूमे लाऊ आपनी पासे, अर्जुन भाई पासे जवाब लईने आपनी पासे आवू छु। आ राजनीति कई रीते पोसाया तो खुल्ला पड़ी जशे ने, तमे पण जेवी रीते कही रह्या छो। બહુ સ્પષ્ટ છે, આમ આદમી પાર્ટી મુદ્દાની વાત કરે છે, કામની રાજનીતિ વાત કરે છે। ગુજરાતમાં છેલ્લા 28 વર્ષથી ભાજપનું શાસન છે, એ પહેલા એટલા જ વર્ષો કોંગ્રેસનું શાસન રહ્યું, અને આ શાસન દરમિયાન આદિવાસીઓને એમના અધિકારો નથી મળ્યા, અને સુધી 5 પૈસા કાનૂન લાગુ નથી થયો। ગુજરાતમાં એક ટ્રાઇબલ એડવાઇઝરી કમિટી છે, જે આદિવાસીઓ માટે એક અલગથી બંધારણીય વ્યવસ્થા છે, જોગવાઈ છે। એ જે કમિટી છે ને 2002માં એ વખતની ગુજરાતની ભાજપા સરકારે એક સંશોધન લાવીને એના જે ચેરમેન જે છે એ સંવૈધાનિક રીતે આદિવાસી હોવા જોઈએ, પણ 2002માં એમણે એક સંશોધન કર્યું અને એના ચેરમેન મુખ્યમંત્રીને બનાવ્યા, અને ત્યારથી આ સમિતિ બિલકુલ શાંત થઈ ગઈ છે। આદિવાસીના એક પણ મુદ્દા ઉપર આ સમિતિ વાત નથી કરતી। આ સમિતિ એ વર્ષમાં કમસે કમ 4 વખત મિટિંગ બોલાવવાની હોય છે, અને પણ ભાજપની સરકાર ગુજરાતમાં મિટિંગ બોલાવતી નથી। આ સમિતિમાં બીજેપી અને કોંગ્રેસના ધારાસભ્યો એના મેમ્બર છે, એમાંથી એકેય જણ આદિવાસીના પ્રશ્ન વિશે આ સમિતિમાં વાત નથી કરી। આ સમિતિને એટલો સંવૈધાનિક પાવર છે કે સરકારના, ગુજરાત સરકારના કે કેન્દ્ર સરકારના કોઈ પણ કાયદા જો આદિવાસી સમાજને નકારાત્મક અસર કરતા હોય તો રાજ્યપાલ થ્રુ રાષ્ટ્રપતિને કહી શકે અને આ કાયદાઓમાં ફેરફાર કરી શકે। ગુજરાતના ઇતિહાસમાં બીજેપી સરકાર કે કોંગ્રેસ સરકારે આદિવાસીઓ માટે સંવૈધાનિક જોગવાઈ છે એનો ઉપયોગ નથી કર્યો આદિવાસી। કેમ કિશનસિંહજી આવું થઈ રહ્યું છે, કેમ તમે ઉપયોગ નથી કરતા આદિવાસીઓના હક માટે? જે કમિટી હોય ત્યાં તો આદિવાસીઓ હોવા જોઈએ ને અર્જુનભાઈ? તમે તો ગુજરાતી છો, આદિવાસી ક્ષેત્રમાંથી આવો છો, ખાલી ખેસ પહેરી લેવાથી આપણે બિરસા મુંડાજીને કોઈ યાદ કરતું હતું? આપણે બિરસા મુંડાજીને આપણે મ્યુઝિયમ બનાવ્યું, આપણે કેવડિયામાં મ્યુઝિયમ બનાવ્યું, રાષ્ટ્રીય સ્તરે આખા દેશના આદિવાસી સમાજની નોંધ લેવાય એ તમામે તમામ પગલાઓ નરેન્દ્રભાઈ મોદીએ લીધા। બે શબ્દો તો સારા બોલો અત્યાર સુધી આઝાદીના બરોબર છે, આઝાદીના અર્જુનભાઈ, કેવડિયાનું જે નામ છે એની જે પરંપરા છે અર્જુનભાઈ, નામ તમે બદલવાની વાત કરો અર્જુનભાઈ, આદિવાસી સમાજની પરંપરાગત લાઈફ યથાવત જળવાઈ રહે, આદિવાસીઓને સુવિધાઓ મળતી થાય, આદિવાસીઓને એમના હક્કો મળતા થાય, એના માટે ભારતીય જનતા પાર્ટી સતત લડતી આવી છે, લડી છે, પરિણામલક્ષી યોજનાઓ લાવ્યા છે, પરિણામો મળ્યા છે, પગભર કર્યા છે આદિવાસીઓને, આદિવાસીઓને એમના જ પ્રાકૃતિક સૌથી પહેલી બાબત કે જે પોન્સી અને ચીટ ફંડ ઉપર અમે સતત વાત કરીએ છીએ, અરબોના કૌભાંડ છે, પરંતુ હું તો નોન પોલિટિકલ માણસ છું, કોઈ પાર્ટી સાથે સંકળાયેલો નથી ઇલેક્ટોરલ પોલિટિક્સમાં, એટલે ભાજપ બી જિંદાબાદ, આપ બી જિંદાબાદ, કોંગ્રેસ બી જિંદાબાદ, હવે ત્રણેય પાર્ટીમાંથી ત્રણેય એ જવાબ આપે કે આ કૌભાંડી ચીટફંડ અને પોન્ઝીના માલિકોને કોણ જેલમાં નખાવશે, યોજનાની જયારે વાત કરવામાં આવી રહી છે તો અધૂરું પિક્ચર તમામ આદિવાસી સમાજ અને ગુજરાતની સામે ઉભું થયું છે। કારણ ખેતીલાયક જમીન અને સરકારી જમીન પણ ડૂબમાં જવાની હતી, લિંક યોજના છે। એટલે ટૂંકમાં આદિવાસીઓ એમની જમીનને લઈને લડી રહ્યા છે ને, એ જમીનનો હક એમનાથી છીનવાઈ રહ્યો છે તેને લઈને લડી રહ્યા છે। કિરીટભાઈ, તમે કેટલા આદિવાસીઓ જઈ રહી છે એની સામે કોઈ પક્ષ, કોઈ પાર્ટી પણ આ વિષય ઉપર બોલવા તૈયાર નથી। ગુજરાતના ખેડૂતોનું પાણી દમણગંગા પિંજલ યોજના હેઠળ બોમ્બેને 2060 સુધી આપવાની વાત છે, ગુજરાતનો ખેડૂત તરસ્યો મરે, અને આરોપને પ્રતિઆરોપ અને વાતો કરવાથી બેન આદિવાસીઓના મત નથી મળવાના, આદિવાસી ભોળા સમજુ છે, હોશિયાર છે, ચૂંટણી લડતો નથી સાહેબ, હાથ જોડું, આક્ષેપો કરવાથી આદિવાસીઓના મત નથી મળવાના,
નહીં તો તમે કોને વિપક્ષમાં રહીને તમે તમે શું કર્યું? કેટલા આદિવાસીઓને જાગૃત કર્યા તમે? ભૂતકાળની અંદર કામો કર્યા છે. હા, ઐતિહાસિક મનરેગા યોજના શરૂ કરી. મનરેગા યોજના આજે આદિવાસીઓ આજે જે આદિવાસીનું સ્થળાંતર થાય છે આટલા માટે મનરેગા યોજના શરૂ કરી. જળ જંગલ જમીન કાયદો આપ્યો. વન અધિકાર કાયદો 2005 માં આવ્યો. 2014 સુધી કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી. સાહેબ, આદિવાસીઓને મજૂરમાંથી આપણે બહાર લાવવા પડશે, શિક્ષિત કરવા પડશે, એમને પણ સમાજમાં એ પ્લેટફોર્મ આપવું પડશે. કેટલા આદિવાસી સમાજમાંથી મુખ્ય ધારામાં આવી શક્યા છે? સવાલ તો અહીંયા આ છે ને, શિક્ષણ માટે કોંગ્રેસે મફત શિક્ષણ, મફત પ્રાથમિક અને માધ્યમિક, તમે શરૂઆત જ મનરેગાથી કરી છે. તમે ઠીક છે, તમે રોજગારી આપો, પરંતુ એ મજૂરી માંથી તો આપણે બહાર લાવવા પડશે ને આદિવાસીઓને. હું તો બંને પાર્ટીને કહી રહ્યો છું, બીજેપી કોંગ્રેસ બંનેને. શું આપતું નથી એટલે એ મફત બોલવાની વાત બંધ કરી દેવી જોઈએ આપણે. જી જી કિશન સિંહજી, આદિવાસીઓને મુખ્ય ધારામાં ક્યારે લાવી શકશો કે ફક્ત વોટ પૂરતા રાખી ન રાખશો તમે? નહીં, બિલકુલ. એટલા માટે હું અગાઉ કેમ બોલ્યો, રૂમિલભાઈએ સરસ વાત કરી. રૂમિલભાઈ, 16.5 ટીએમસી પાણીનો જથ્થો મહારાષ્ટ્રને જાય છે આપણા માટે, એટલે એઝ અ ગુજરાતીઓ તરીકે આપણે જે વધારાનું પાણી દરિયામાં વહી જાય છે અને ઉકાઈ ડેમમાં નાખવાની વાત છે, હજી પાણીની વહેંચણીની સમજૂતી થઈ નથી. આ ડીપી હતું અને ડીપી ઉપર આ ફાઇનલાઇઝ થવા જઈ રહ્યું હતું. પણ આપે ચોક્કસ જે વાત કરી પર્યાવરણને લઈ, આદિવાસી સંસ્કૃતિને લઈ, આદિવાસીઓની જમીનને લઈ, અને એ જમીન જાય છે એના બદલામાં આદિવાસીઓને શું મળે, એટલે આપણી સામે રાષ્ટ્ર માટે એક વિકાસની આપણા જળ સ્ત્રોતો, કુદરતી સ્ત્રોતો છે, એને જ કેવી રીતે વહેંચણી કરવી કે જે તમામ માટે લાભદાયી પુરવાર થાય, આ પણ એક યક્ષ પ્રશ્ન છે. પણ હું માનું છું ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણ આદિવાસી સમાજને સાથે બેસાડી વિશ્વાસમાં લઈ અને આપણા કુદરતી સ્ત્રોતો જે છે, આદિવાસી સંસ્કૃતિ જળવાઈ રહે, એમની જમીનનું પણ સંરક્ષણ થાય, અને એ લોકો એમને, હું અગેન બોલું છું આ શબ્દ, કે આદિવાસીઓની સંસ્કૃતિનું સંરક્ષણ કરી મુખ્ય પ્રવાહમાં, મુખ્ય ધારામાં, અને બાકીના જે વિકાસના ફળો છે જે આખા આખા આપણે મહાનગરો ભોગવી રહ્યા છે, આ જ વિકાસના પરિમાણો છેક આદિવાસી વિસ્તારો સુધી પહોંચે એ લાંબા ગાળાની ભારતીય જનતા પાર્ટીની યોજના છે. સંધ્યાજી, અમને તો હજી 7 વર્ષ થયા છે, 7 કે 8 વર્ષ થયા છે કેન્દ્ર સરકારમાં, હજી ઘણું કરવાનું બાકી છે. ગુજરાતમાં આદિવાસી છે એ માંગ કરી રહ્યો છે આપની પાસે, તો આપણે કહેવાનું વોટ તો તમને એના જ મળવાના છે. ગુજરાતમાં તમને વોટ એમના જ મળવાના છે, અને એના માટે જ આ તૈયારીઓ પણ થઈ રહી છે. પીએમ નરેન્દ્ર મોદી નો પ્રવાસ પણ થઈ રહ્યો છે, 21મી તારીખે તેઓ આવી રહ્યા. પ્રવક્તા ઇનડાયરેક્ટલી સ્વીકારી લીધું છે ગુજરાતમાં એમનું જે કામ છે નિષ્ફળ ગયું છે. ગુજરાતમાં આદિવાસીઓને એમણે ન્યાય નથી આપ્યો. ગુજરાતમાં એ લોકો જે બજેટ આપ્યું છે આદિવાસીઓને, જમીન, અધિકાર, અધિકાર ને ઓળખ, આ સંપૂર્ણ સાચવવાની જવાબદારી અમે લીધી છે. અમે 17 દિવસ આખી પાર્ટી આદિવાસી ક્ષેત્રોમાં હતા. 70 વર્ષના દાયકામાં મને બતાવો, 70 વર્ષના દાયકામાં ભારતીય જનતા પાર્ટી સિવાય કોઈ પાર્ટી તમારા ગામે ગામ આવી હોય, એ પાર્ટીના વડા તમારા ગામે ગામ આવ્યા હોય, તમને સાંભળ્યા હોય, તમારા પ્રશ્નોથી માહિતગાર થયા હોય, અને રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓ તમારા સુધી પહોંચાડવાનું કાર્ય કર્યું હોય, ભારતીય જનતા પાર્ટી સિવાય કોઈએ નથી કર્યું. બાકી વાતો કરી છે, બધું આપી દઈશું, આપી દઈશું, આપી દઈશું, આપ્યું કશું જ નહોતું. અચ્છા, ઠીક છે. એટલા માટે આદિવાસીઓએ અમલ કરાવવાનો શ્રેય ભારતીય જનતા પાર્ટીને પડે છે. એટલા માટે રસ્તા પર ઉતરવું પડે છે. અને સવાલ અહીંયા મોટો એ છે કે શા માટે હજુ પણ મુખ્ય ધારામાં આપણે આદિવાસી સમાજને નથી લાવી શક્યા? આ મૂળ મુદ્દો આ છે. વાત કરીશું બ્રેક બાદ.